बोटाद जिला मां टेकाना भावे चनानी खरीदी शुरू। टेकाना भावे 1047 रुपया मां खरीदी थता खेडूतो खुश। जिला मां कुल 6408 खेडूतोए करावियुं छे रजिस्ट्रेशन। चना चारणी लगावी सारा अने मोटा होय तो ज खरीदाय छे, बाकीना चना खेडूतोने परत कराता वेपारीने वहेंचवा मजबूर खेडूतोने वेपारी पूरतो भाव न आपता होवाना भारतीय किसान संघना आक्षेप साथे एसोएटीन कर्या वगर जनरल खरीदी करवा मांग। पहली मार्च थी बोटाद जिला मां सरकार द्वारा टेकाना भावे चनानी खरीदी शुरू थता खेडूतो मां आनंद जोवा मळ्यो। हाल चनानी कीमत 900 रुपया आसपास छे, त्यारे टेकाना भावे 1047 रुपया मां खरीदी थता 20 किलोए 150 रुपया वधारे मळता खेडूतो खुश। जिला मां कुल 6408 लोकोए करावियुं छे टेकाना भावे चना वेचवा माटे रजिस्ट्रेशन। हाल टेकाना भावे चना चारणी मारी एसोएटिंग करीने खरीदी थई रही होवाथी नाना अने खराब चना खेडूतोने परत आपवामां आवे छे, जे चना खेडूतो वेपारीने वहेंचवा मजबूर बन्या छे, ज्यां खेडूतोने पूरता भाव नथी मळता। भारतीय किसान संघे आक्षेप करता जणाव्युं छे के खानगी वेपारीओ मात्र 700-800 रुपया भाव आपी खेडूतोनुं शोषण करी रह्या होवानो किसान संघ द्वारा आक्षेप करवामां आव्यो छे, त्यारे कृषि मंत्रीए आवा वेपारीओ पर कार्यवाही करी अने खेडूतोना चणाना पाकनी जनरल खरीदी योग्य टेकाना भावे खरीदी करवा तेमज एसोएटिंग कर्या वगर जनरल खरीदी करवा मांग करी छे। बोटाद तालुका खरीदी किसान संघमांथी मेनेजर तरीके सर्विस करू छू। ચણાના ભાવમાં સાહેબ વાત કરીએ તો સરકારશ્રીની ટેકાના ભાવની ખરીદીમાં 1047 રૂપિયા 20 કિલોના ભાવ નક્કી થયેલ છે અને પુષ્કળ પ્રમાણમાં ચણાનું વાવેતર પણ થયેલ છે અને માર્કેટના ભાવ ગણીએ તો 900ની આજુબાજુ માર્કેટના ભાવ હોય છે। અત્યારે આપણે 1047 રૂપિયા ભાવથી ખેડૂતોની સરકારશ્રીથી ખરીદી કરીએ છીએ તો ખેડૂતોને 150 રૂપિયાની આજુબાજુ 120 કિલોએ ભાવનો લાભ મળતો હોય છે। બોટાદ જિલ્લાનું સાહેબ ગણીએ તો 6408 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે બોટાદ જિલ્લાના અને એમાં ખેડૂતો માલ લઈને પણ પુષ્કળ પ્રમાણમાં આવે છે અને સંતોષકારક રીતે ભાવ મળી રહે છે અને સંતોષકારક રીતે સેન્ટરની કામગીરી પણ છે। બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘ જિલ્લાના હું પ્રમુખ ઇન્દ્રસિંહ રહી જતા સરકારે ટેકાના ભાવ 1050 બાંધ્યા છે તો એ અમને સંતોષે, પણ જ્યારે વેપારી 750-800 રૂપિયામાં ખરીદી કરે છે એમાં કિસાનો બરબાદ થઈ જાય તો કિસાનોને જે ભાવ મળવા પડે એ 1000થી ઉપર ભાવ મળે તો વેપારી આ લે છે તો એની ઉપર સરકારે જરા પગલાં લેવા જોઈએ અને વેપારી આડેધડ ખરીદી કરે, કિસાનોને જરૂર હોય એટલે માલ વેચવા આવે એટલે એનો અર્થ એવો નથી કે વેપારી લૂંટી લે તો કિસાનો બરબાદ થઈ જાય। તો કિસાનો એટલા મોટા ખર્ચા કર્યા છે, એટલું મોટું બિયારણ વાવ્યું છે અને ઉતારો ઓછો છે તો એને ભાવ તો 1000 ઉપર મળવા જ જોઈએ તો આજે ખેડૂતોમાં રોષ છે અને કિસાન સંઘ જાગ્યું છે। અમે ઉપર રજૂઆતે કરી છે, મહેસૂલ મંત્રીને રજૂઆત કરી, કૃષિ પ્રધાનને રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી કે વેપારી આ ખરીદી કરે છે વ્યાજબી નથી તો વેપારીને પણ સમજી વિચારીને ખરીદી કરવી પડે, નહીતર કિસાનો બરબાદ થઈ જશે। ટેકાનો ભાવ જ્યારે 1050 આપે છે તો ખેડૂતોને વેપારી પાસે જવાની કેમ જરૂર પડે? પણ જે એની સિસ્ટમ છે એ જે ખરીદી કરે છે ચાયણો મારે છે, સારા ચાયણા લે છે, ક્વોલિટી સારી ક્વોલિટી લે તો પછી અમારે બધાની ક્વોલિટી અમારે જનરલ હોય તો અમારે જે નીટલો માલ નીકળે એ કોને દેવો? તો એ એના 700-600 રૂપિયા ભાવ આવે તો એક સરખી ક્વોલિટી ખરીદી કરે અને ખેડૂતોને આશ્વાસન આપવું જોઈએ। કેન્દ્ર જે કેન્દ્ર સરકારમાંથી જે સ્કીમ આવી હોય એ પ્રમાણે કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે જાગવું પડે અને કિસાનોને ન્યાય અપાવવો પડે। જો કિસાનોને આવી રીતે કરશે અને 600-800માં અમારા ચણાની ખરીદી થશે તો અમે કિસાનો બરબાદ થશું, અનેક પ્રકારના ખર્ચા કર્યા, પછી પાણી અમને મળ્યું નથી, પાકમાં ઉતારામાં નિષ્ફળ ગયું છે, 8-10 મણિયા વીઘા આવે છે તો અમને નુકસાન છે, ખર્ચો નીકળશે નહીં, આવી પોઝિશન થશે તો સરકારે વહેલા તકે વેપારીને સૂચના આપે અને સરકારના ભાવ બાંધણાથી નીચે ના લે એવી એક સૂચના આપે।